नमस्ते विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे कम्प्यूटरना घटकों विषे अभ्यास करीशुं। कम्प्यूटरना चार घटकों छे मित्रों, इनपुट डिवाइस, प्रोसेसिंग यूनिट, स्टोरेज यूनिट अने आउटपुट डिवाइस। मित्रों, कम्प्यूटरना घटकों ने आपणे एक आकृति द्वारा समझिए। जुओ मित्रों, इनपुट डिवाइस में कीबोर्ड अने माउस, प्रोसेसिंग यूनिट में सीपीयू नी अंदर त्रण घटकों छे, कंट्रोल यूनिट, एरिथमेटिक एंड लॉजिक यूनिट एटले के ALU अने मेमरी। स्टोरेज यूनिट में बे मेमरी छे, प्राइमरी मेमरी अने सेकेंडरी मेमरी। प्राइमरी मेमरी में रेम अने रोम, सेकेंडरी मेमरी में हार्ड डिस्क, DVD, CD एटले के कॉम्पेक्ट डिस्क अने USB फ्लैश ड्राइव। आउटपुट डिवाइस में मॉनिटर अने प्रिंटर। मित्रों, तमे जानो छे के तमे जेने जोई सको अने स्पर्श करी सको तेवा कम्प्यूटरना तमाम भागों ने हार्डवेर कहे छे। कीबोर्ड, माउस, मॉनिटर, प्रिंटर अने CPU जेवा बॉक्स कम्प्यूटरना भागों ने कम्प्यूटर हार्डवेर कहे छे। मित्रों, कम्प्यूटर एक इलेक्ट्रॉनिक यंत्र छे अने आ यंत्रना विविध भागों उपयोग अपने इनपुट, प्रोसेसिंग, स्टोरेज यूनिट अने आउटपुट डिवाइस माटे थाय छे। इनपुट डिवाइस माहिती दाखल करवा माटेना साधनो। इनपुट डिवाइस में मित्रों कीबोर्ड अने माउस नो उपयोग थाय छे। आपे कीबोर्ड विषे जोईए। मित्रों, आ छे कीबोर्ड। कीबोर्ड नो उपयोग माहिती दाखल करवा माटे थाय छे। कीबोर्ड पर 100 के तेथी वधु की होय छे। कीबोर्ड पर मुख्य चार भाग में वहेंचायेलू होय छे। फंक्शन की F1 to F12, अल्फाबेटिक की A to Z, न्यूमेरिक की 0 to 9, स्पेशल की में आवशे एंटर, स्पेस बार, कैप्स लॉक, नम लॉक, बैक स्पेस, अल्टर, कंट्रोल, इंसर्ट, डिलीट, एरो की ETC। माउस मित्रों, आ छे साधु माउस अने आ छे स्क्रोल माउस, स्क्रोल बटन। माउस એ બે કે ત્રણ બટન ધરાવતું નાનકડું સાધન છે। જ્યારે તમે માઉસ પેડ પર માઉસને સરકાવો છો ત્યારે તમે સ્ક્રીન પર એરો પણ ખસતો જોશો। આ એરોને માઉસ પોઇન્ટર કહે છે, માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે। આઉટપુટ ડિવાઇસમાં મોનિટર અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે। મોનિટર વિશે જોઈએ। LCD LED પ્રકારના મોનિટરો છે। જુઓ મિત્રો, મોનિટરને VDU વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે। જ્યારે તમે કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરો છો અથવા કમ્પ્યુટરને સૂચના આપો છો ત્યારે તમે જે કંઈ ટાઈપ કરો છો તે મોનિટરના સ્ક્રીન પર દેખાય છે। કમ્પ્યુટરે તૈયાર કરેલો આઉટપુટ પણ તે દર્શાવે છે। મોનિટરના બે પ્રકાર છે, મોનોક્રોમ મોનિટર અને કલર મોનિટર। મિત્રો, LCD નું ફૂલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। LED નું ફૂલ ફોર્મ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ। પ્રિન્ટર વિશે જોઈએ। કમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે। આ આઉટપુટ પ્રિન્ટરની મદદથી કાગળ પર છાપી શકાય છે। આ છાપેલી કોપીને હાર્ડ કોપી કહે છે અને કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનિટરના સ્ક્રીન પર દેખાતી કોપીને સોફ્ટ કોપી કહે છે। પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇંકજેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર। મિત્રો, આ છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર। શબ્દો કે ચિત્રો છાપવા માટે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં 100 જેવી પ્રિન્ટ્સનો સમૂહ હોય છે।
डॉट એટલે કે ટપકા, શબ્દ કે ચિત્રો ટપકાના સ્વરૂપમાં છપાય છે. મોટાભાગના ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટમાં છાપે છે. આ છે ઇંકજેટ પ્રિન્ટર. ઇંકજેટ પ્રિન્ટરના હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે. કાગળ પર શબ્દો કે ચિત્રો છાપવા માટે આ છિદ્રોમાંથી શાહી બહાર ફેંકાય છે. ઇંકજેટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રંગીન છાપકામ માટે કરી શકે છે. મિત્રો, આ છે લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર લેસર કિરણોની મદદથી શબ્દો કે ચિત્રો છાપે છે. સારી ગુણવત્તાવાળા છાપકામ માટે તેનો ઉપયોગ થાય છે. મિત્રો, અત્યારે લેઝર પ્રિન્ટરનો ઉપયોગ વધારે થાય છે. તે પ્રિન્ટર આખું પેજ એક સાથે